તો હેલ્લો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન પાઘડીનું મૂલ્યાંકન શીખવા માટે આપણે સૌથી પહેલાં આપણે એટલી ખબર હોવી જોઈએ કે પાઘડી શું છે હવે પાઘડી છે એ આપની મિલકત છે જેમ કે આપણે ઓલી મકાન છે યંત્રો છે એમ જેને એ આપણે મિલકતો માનીએ છીએ ને એવી જ એક મિલકત છે પણ આ મિલકત કેવી છે અદૃશ્ય મિલકત છે આપને એને જોઈ શકતા નથી એને ટચ કરી શકતા નથી એટલે કે એને અનુભવી પણ શકતા નથી હવે પાગડી છે એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે હવે પાઘડી છે એ ધંધામાં જે ધંધાની જે બજારમાં પ્રતિષ્ઠા છે નામના છે એને બતાવતી એક મૂલ્ય બતાવતી એક એવી મિલકત છે કે જે અદૃશ્ય છે હવે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની જે પ્રતિષ્ઠાનું મૂલ્ય હોય એને પાગડી તરીકે ઓળખવામાં આવે છે હવે તમારી જે ધંધાને નફો કમાવવા માટેની શક્તિ છે એના કરતાં પણ વધારે નફો જ્યારે મળતો હોય ત્યારે પાઘડીની પ્રતિષ્ઠા છે એ વધારે છે એટલે કે પાગડીનું મૂલ્ય છે એ વધારે છે હવે પાઘડીને મૂલ્યાં પાઘડીના જે મૂલ્યાંકન છે એને અસર કરતાં પરિ પરિબળો કયા કયા છે એક ધંધાનું સ્વરૂપ છે કે તમારો ધંધો કેવા પ્રકારનો છે ધંધાનું સ્થળ છે તમારો ધંધો કયા સ્થાન પર છે પછી ધંધાનો વરસ કે મુદત ધંધાને જે ધંધો કેટલા વરસ માટે ચલાવવામાં આવશે અને કેટલા સમય સુધી ચલાવવામાં આવશે એ વસ્તુ મહત્ત્વની છે હવે બજારની સ્થિતિ અત્યારે હાલમાં બજારની સ્થિતિ કેવી છે એ મહત્ત્વનું છે જેમ કે અત્યારે કોરોના મહામારીની સ્થિતિ ચાલુ છે તો ધંધામાં જે અસર થાય ધંધાને નફાને અસર થવાની જ છે કોઈપણ મહામારી આવે ત્યારે ધંધાને અસર તો થવાની જ છે સંચાલકોની કાર્યક્ષમતા જે ધંધાનું સંચાલન કરે છે એના જે વ્યક્તિઓ સંચાલકો છે એ ધંધાનું કાર્યક્ષમ કે ધંધાને કેવી રીતે કાર્યક્ષમ બનાવી શકે અથવા તો ધંધામાં કેવી રીતે એ નફાની વૃદ્ધિ કરી શકે એ પણ બહુ મહત્ત્વનું છે અન્ય ખાસ લાભ જેમ કે આપણે જોઈ શકીએ કે ધંધામાં જે નફો કમાવા માટે હવે કોઈ પણ વ્યક્તિ છે એ ધંધાને નફો કમાવા માટે જ ચલાવવામાં આવતો હોય પરંતુ એમાં પોતાનું પર્સનલી ધ્યાન દઈ અને વધારે નફો કેમ કમાવો એના માટે આપણે કર્મચારીઓ રાખેલા હોય તો કર્મચારીઓને પ્રોત્સાહિત વધારે કેવી રીતે કરવા એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે આવી રીતે ઘણા બધા લાભ હોય એટલે કે ધંધાની પ્રતિષ્ઠા જેમ વધુ હોય એમ ધંધાનો નફો છે એ વધુ હોય અને જેમ ધંધાની પ્રતિષ્ઠા વધુ હોય ધંધાનો નફો વધુ હોય એમ પાઘડીનું મૂલ્ય છે એ વધારે હોય હવે પાઘડી ના મૂલ્યાંકન મૂલ્યાંકનની જરૂરિયાતો કઈ કઈ છે તો કે વર્તમાન ભાગીદારોના નફા નુકસાનની ફાળવણી એટલે કે વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે શું કહેવાય પાઘડીનું મૂલ્યાંકન જરૂરી હોય નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે નું મૂલ્યાંકન જરૂરી હોય પછી તો કે વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થાય ત્યારે નું મૂલ્યાંકન જરૂરી છે પછી વર્તમાન ભાગીદારમાંથી જો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે નું મૂલ્યાંકન જરૂરી છે ભા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ થાય એટલે કે મોટા સ્વરૂપમાં રૂપાંતરણ થાય ત્યારે પાગડીનું મૂલ્યાંકન જરૂરી છે તો કે ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે ભાગ પાગડીનું મૂલ્યાંકન જરૂરી છે હવે આમાં પહેલો પ્રશ્ન એવો હતો કે પહેલો જે મુદ્દો છે એ એવો હતો કે નફા નુકસાનની વહેંચણી થાય ત્યારે અથવા તો તેની ફાળવણી કરવામાં આવે ફેર ફાળવણીમાં કોઈ ફેરફાર કરવામાં આવે ત્યારે પાગડીનું મૂલ્યાંકન છે એ જરૂરી છે જેમ કે નફા નુકસાનનું પ્રમાણ હોય કે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન ભાગીદારો વેચતા હોય એમાંથી જો કોઈ ભાગીદાર છે એ એમ કહેશે કે ભાઈ આ છે એ સારું વ્યવસ્થિત નથી મતલબ કે કોઈ ભાગીદાર અસંતોષ હોય ત્યારે બીજા બધા ભાગીદારો દ્વારા સહમતીથી નફા નુકસાનની ફાળવણીનું જે પ્રમાણ છે એ બદલાવવામાં આવતું હોય ત્યારે જે પાઘડીનું મૂલ્યાંકન છે એ જરૂરી છે પછી નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવતો હોય ત્યારે જે ભાગીદાર નવો છે એની પ્રતિષ્ઠા કેવી છે એ પણ પાગડીને અસર કરે એ પણ ધંધાને અસર તો કરવાની જ છે એટલા માટે પાગડીનું મૂલ્યાંકન છે એ જરૂરી છે કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન જરૂરી છે કેમ કે કોઈ જે ભાગીદાર નિવૃત્ત થાય એના નામથી જો આ કંપની ચાલુ હોય અથવા તો પેઢી ચાલુ હોય તો એ ભાગીદાર નીકળી જાય ત્યારે જે પ્રતિષ્ઠા છે કંપનીની અથવા તો પેઢીની એ આપોઆપ નીચે આવી જશે એટલે ત્યારે પણ પાગડીનું મૂલ્યાંકન જરૂરી છે કોઈ ભાગીદાર મૃત્યુ પામે એવી જ રીતે જે વરિષ્ઠ ભાગીદાર હોય છે કે જે જેની પ્રતિષ્ઠા ગામમાં અથવા તો જે બજારમાં છે એ જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એની જ પ્રતિષ્ઠા વધારે હતી અને એ જ વ્યક્તિ મૃત્યુ પામે તો ધંધાને તો અસર થવાની જ છે તો એવી જ રીતે કોઈ ભાગીદાર મૃત્યુ પામે ત્યારે શું કહેવાય પાઘડીનું મૂલ્યાંકન જરૂરી છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ થાય એટલે કે મોટા સ્વરૂપમાં રૂપાંતરણ થાય કંપનીમાં રૂપાંતરણ થાય ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન જરૂરી છે અને જો ક્યારેક પેઢીનું છે એ સંયોજન થાય એટલે કે બે પેઢીઓ ભેગી મળી અને એક સંયુક્ત પેઢી બનાવે એટલે કે સંયોજન કરવામાં આવે ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન છે એ જરૂરી છે પછી પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ કેટલી કેટલી છે તો એના માટે ચાર મહત્ત્વની ચાર પદ્ધતિ છે મેઇન ચાર પદ્ધતિ છે એટલે કે ચાર ભાગમાં વેચાયેલી છે એક સરેરાશ નફાની પદ્ધતિ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ હવે આમાંથી વધારે પડતી જે પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછાય છે એ સરેરાશ નફાની અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિઓ વધારે પૂછાય છે બાકી બે પૂછાય તો છે જ પરંતુ વધારે પડતી આ બે પેલી જે છે કે સરેરાશ નફાની પદ્ધતિ અને ભારત સરેરાશ નફાની પદ્ધતિ આ બંને વધારે પૂછાય છે તો આમાં છે એ કઈ પેઢી પાગડી ધરાવી શકે તેમ કહી શકાય હવે તો કે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અને તેના કારણોસર સામાન્ય સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાગડી ધરાવે છે તેમ કહી શકાય એટલે કે જે સામાન્ય પેઢીઓ છે એ વ્યક્ત એ જે ધંધાની જે સામાન્ય નફો કમાય છે દરેક પેઢી જો દરેક વ્યક્તિ છે એ નફો તો કમાતો હોય છે એવી રીતે દરેક પેઢી છે એ નફો તો કમાતી જ હોય છે પણ સામાન્ય નફો હોય એના કરતાં વધારે નફો કમાતી હોય ત્યારે તે પેઢી છે એ પાઘડી ધરાવે છે એવું કહી શકાય એટલે કે એની પ્રતિષ્ઠા કંઈક ધંધામાં અલગ જ નામ હોવું જોઈએ જેમ કે અત્યારે આપણે એક સાદું ઉદાહરણ લઈએ તમે સેન્ડવિચ તો ખાધી જશે તો સિટીઓમાં રાજકોટ છે જામનગર છે એવા સિટીઓમાં તમે જ્યાં બાલાજી નામ સાંભળ્યું છે ફ્રેન્ચાઇઝીની સ જે સેન્ડવિચ વેચાય છે તો એ ફ્રેન્ચાઇઝીની જે સેન્ડવીચ વેચાય છે પચીસ રૂપિયાની એક મળે છે તો એ ગામમાં છે એ વીસ રૂપિયાની અથવા તો પંદર રૂપિયાની એક સેન્ડવિચ વેચાય જ છે પરંતુ જ્યારે તમે બીજા ગામમાં જાઓ ત્યારે અથવા તો કોઈ સિટીમાં જાઓ ત્યારે બાલાજીવાળાની જો સેન્ડવિચ ખાશો તો એ પચીસ રૂપિયાની એક સેન્ડવીચ એમાં પછી આપણે કોઈ બાંધછોડ કરી શકીએ નહીં તો એવી જ રીતે એનું એનું એક પ્રતિષ્ઠા છે એનું એક મૂલ્ય છે એ નક્કી થયેલું છે તો જે આપને પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ એનું સૂત્ર આપેલું છે સરેરાશ નફાની પદ્ધતિ છે એનું સૂત્ર છે સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો એના છેદમાં વર્ષોની સંખ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલો દાખલો જોવાના છીએ જે સરેરાશ નફાની પદ્ધતિથી આપણે ગણવાનો છે એ એના માટે તમે આ વિડીયો જોવો જરૂરી છે હવે પાઘડી એના પછી સરેરાશ નફો શોધાઈ ગયા પછી આપણે પાઘડી શોધવા માટે પાઘડીનું સૂત્ર છે સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો એમાં કાઉન્સમાં લખેલ છે નક્કી કરેલા વર્ષો જો આમાં બહુ ધ્યાન રાખવાની વસ્તુ છે આપણે જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે એમાં જ્યારે એની રકમ આપેલી હોય ને એમાં લખેલું હોય કે કેટલા વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરવાની છે હવે આમાં ઘણીવાર એવું થાય કે વિદ્યાર્થી મિત્રો શું કરે કે કેટલા વર્ષની પાઘડી આપેલી છે પાંચ વર્ષની પાઘડી આપેલી છે એના ઉપરથી સરેરાશ નફો શોધી નાખો સરેરાશ નફા પરથી ડાયરેક્ટ પાંચ વર્ષને ગુણાકાર જે સરેરાશ નફો મળે ને એના પાંચ વડે ગુણી નાખે કારણ કે પાંચ વર્ષનો નફો આપે છે પરંતુ એવું નથી આમાં એવું જે રકમમાં આપેલી જે પાગડીની ખરીદીના વર્ષોની આપેલી હોય એના ઉપરથી આપણે ગણતરી કરવાની હોય છે તો આજે આપણે આટલું જ ભણવાનું હતું હવે આવતીકાલના વિડીયોમાં આપણે સરેરાશ નફાની પદ્ધતિ જોવાની છે